નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. 24 કલાકમાં 143 કેસ. ગુજરાતમાં 33 દિવસ બાદ થયું દર્દીનું મોત. બાળકીનું ઓપરેશન સોનુ સૂદની મદદથી કિરણ હોસ્પિટલમાં કરાયું. નુપુર શર્માને ફાંસી આપવી જોઈએ. ઇસ્લામ શાંતિનો ધર્મ છે, લોકો ગુસ્સામાં છે. નેતા આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજે મોંઘવારી વિશે ચોંકાવનારી વાત કહી. નેતાએ કહ્યું હવે બુલડોઝરનું કામ નથી, દેશમાં બગડતી સ્થિતિ માટે પીએમ મોદી જવાબદાર છે. વાયરસના કારણે જસ્ટિન બીબરને ચહેરા પર લકવો મારી ગયો. સિંગરે શેર કર્યો વિડીયો. 1 જુલાઈથી મોદી સરકાર લાગુ કરી શકે છે નવા નિયમ, 12 કલાક નોકરી. મામા ભાણેજનો કપાયેલો પગ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા, બોલ્યા સાહેબ ન્યાય આપો. અમેરિકાએ દૂર કર્યો કોરોના પરનો પ્રતિબંધ, પ્રવાસીઓને મળશે રાહત. અરવલ્લી જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં 17 વર્ષની સગીરા પર ગેંગરેપ થયો છે. ભિલોડાના ગ્રામ્ય પંથકમાં 3 નરાધમોએ સગીરા પર ગેંગરેપ કર્યું. 3 યુવાનોએ રિક્ષામાં સગીરાને ગૌચરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. સગીરાની માતાએ 3 યુવાનો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ભિલોડા પોલીસ અને એલસીબી પોલીસની ટીમે હવે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા નમન પંડ્યા વધુ વિગતો આપી રહ્યા છે. શું વિગતો? જે આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના બિલાડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં બનેલી સત્યારી આ ઘટના છે. એક 17 વર્ષીય સગીરા એ પોતે કોમ્પ્યુટર ક્લાસ કરતી હતી. એ ક્લાસથી છૂટ્યા બાદ કોઈ 3 અજાણ્યા નરાધમો એને લઈ ગયા હતા રિક્ષામાં અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ આચરવાના કારણે સમગ્ર પંથકની અંદર ભારે ચકચાર ફેલાઈ છે. ત્યારે સમગ્ર હકીકતની જાણ આ જે સગીરી ઊંચી ભોગ બનનાર હતી એને પોતાની માતાને જણાવ્યું. માતાને જણાવ્યા બાદ એ માતાએ 3 જે નરાધમો હતા એમના સામે ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભિલોડા પોલીસ બાદ જિલ્લા LCBની જે ટીમ છે એ પણ પોતાની ટીમો બનાવી અને આ જે કોઈ નરાધમો છે એને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. નમન, એવી કોઈ વિગતો છે કે જે આ 3 યુવાનો છે તે ક્યાંના છે? શું આ યુવતીની આસપાસ રહેતા લોકો છે, એ ગામના જ છે, એવી કોઈ વિગતો? ચોક્કસથી, જે યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદની અંદર જોઈએ તો તને જે યુવાનો છે આસપાસના વિસ્તારના જ છે, જાણીતા છે અને જાણે કોઈ આ યુવતીને પહેલેથી પરેશાન કરતા હતા એવી પણ ક્યાંક સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલી છે. ત્યારે હાલ તો પોલીસ ટીમ બનાવી અને આ જે 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે સગીરા પર એ 3 પણ નરાધમોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. અરવલ્લી જિલ્લામાં 17 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના. ભિલોડાના ગ્રામ્ય પંથકમાં 3 નરાધમોએ સગીરા પર ગેંગરેપ કર્યું. 3 યુવાનોએ રિક્ષામાં સગીરાને ગૌચરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. સગીરાની માતાએ 3 યુવાનો સામે નામજોગ ફરિયાદ આપી છે. હાલ તો ભિલોડા પોલીસ અને LCB પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. ચોવીસ કલાકમાં 143 કેસ. ગુજરાતમાં 33 દિવસ બાદ થયું દર્દીનું મોત. બાળકીનું ઓપરેશન સોનુ સૂદની મદદથી કિરણ હોસ્પિટલમાં કરાયું. નુપુર શર્માને ફાંસી આપવી જોઈએ. ઇસ્લામ શાંતિનો ધર્મ છે, લોકો ગુસ્સામાં છે. નેતા આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજે મોંઘવારી વિશે ચોંકાવનારી વાત કહી. નેતાએ કહ્યું હવે બુલડોઝરનું કામ નથી, દેશમાં બગડતી સ્થિતિ માટે પીએમ મોદી જવાબદાર છે. વાયરસના કારણે જસ્ટિન બીબરને ચહેરા પર લકવો મારી ગયો. સિંગરે શેર કર્યો વિડીયો. 1 જુલાઈથી મોદી સરકાર લાગુ કરી શકે છે નવા નિયમ, 12 કલાક નોકરી. મામા ભાણેજનો કપાયેલો પગ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા, બોલ્યા સાહેબ ન્યાય આપો. અમેરિકાએ દૂર કર્યો કોરોના પરનો પ્રતિબંધ, પ્રવાસીઓને મળશે રાહત.
તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર
ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.